અમદાવાદથી હાલ મહત્વના સમાચાર ચિંતાનો વધારો થયો છે। સાબરમતીના પાણીમાં કોરોના સંક્રમણ મળ્યું જેને કારણે ચિંતા વધી છે। ઉલ્લેખનીય છે કે અન્ય સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા તેમાંથી પણ સંક્રમણ મળી ચૂક્યું છે। અગાઉ અન્ય નદી અન્ય રાજ્યની જે મોટી મોટી નદીઓ છે તેમાંથી પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા તે દરમિયાન પણ આ જ રીતે પાણીમાંથી કોરોના સંક્રમણ મળી આવ્યું હતું। જેર બાદ ત્યાંનું સ્થાનિક તંત્ર સતર્ક બન્યું હતું અને કામગીરી લેવામાં આવી હતી। તેવામાં અમદાવાદની આપણે વાત કરીએ, અમદાવાદની સાબરમતી નદી કે જેના પાણીમાંથી કોરોનાના સંક્રમણના સેમ્પલ મળી આવ્યા છે જેથી ચિંતા વધી છે। હવે રિવરફ્રન્ટ પરથી લોકોને બેસવાની પરવાનગી નહીં આપવામાં આવે, છૂટછાટ નહીં આપવામાં આવે। આ સાથે જ સ્થાનિક તંત્ર પણ સતર્ક બન્યું છે જેને લઈને કામગીરી કરવામાં આવશે। પરંતુ જે વરસાદ વરસ્યો જેને કારણે નદીની અંદર પાણીમાં વધારો થયો અને તેથી જ તપાસ કરવામાં આવી પાણીની અને તે દરમિયાન જ જે પાણીના સેમ્પલ હતા તે તમામ સેમ્પલમાં સંક્રમણ જોવા મળ્યું છે। કોરોના સંક્રમણ હાલ ત્યાં તમામ સેમ્પલોની અંદર જોવા મળ્યું જેને કારણે ચિંતા વધી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજ્યમાં પણ હાલ ચિંતા વધી છે અને અમદાવાદ વાસીઓ માટે તો આ ચિંતાજનક સમાચાર કહી શકાય, કેમ કે કોરોનાનું સૌથી વધુ સંક્રમણ અમદાવાદમાં જ વધુ જોવા મળ્યું છે। કોરોનાના કારણે મૃત્યુઆંક પણ અમદાવાદની અંદર વધારે છે, કેસો પણ અમદાવાદની અંદર વધારે છે। તેવામાં હવે પાણીની અંદર કોરોના સંક્રમણ મળી આવતા ચિંતા વધી ચૂકી છે। આ અગાઉ પણ અન્ય રાજ્યોમાં નદીમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા તે દરમિયાન ત્યાંથી પણ કોરોના સંક્રમણ મળી આવ્યું હતું। દેશની અલગ અલગ નદીઓમાંથી સેમ્પલ લેવામાં આવે છે, તેવામાં હાલ રાજ્યની સાબરમતી નદી અમદાવાદની કે ત્યાંથી પણ સેમ્પલ લેવામાં આવ્યું। આપણી સાથે આયુષ્ય સીધા જોડાઈ ચૂક્યા છે। જે આયુષ્ય, જે રીતે કહી શકાય કે સાબરમતીમાંથી પાણીનું સેમ્પલ લેવામાં આવ્યું ને તેમાં કોરોના સંક્રમણ મળી આવ્યું, લોકો ભયભીત છે, વધુ વિગતો આપશો? જે રીતે અમદાવાદીઓ માટે આ ચિંતાજનક સમાચાર છે કે અમદાવાદની સાબરમતી નદીના પાણીના સેમ્પલની અંદર કોરોના સામે આવ્યો છે। જે રીતે 16 જેટલા સેમ્પલ્સ છે તે લેવામાં આવ્યા હતા, પાણીના જે નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી અનેક સેમ્પલ્સ છે કે જેની અંદર કોરોના સામે આવ્યો છે, કોરોનાનું સંક્રમણ સામે આવ્યું છે, જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ ઊંઘ ઉડાડી દીધી છે। જે રીતે અત્યારે આખી ચિંતા જે છે તે વધી ગઈ છે, કારણ કે એક તરફ કોરોનાથી જે સેકન્ડ વેવથી માંડ માંડ હવે બહાર નીકળી રહ્યા છે, થર્ડ વેવનો ભય છે, તેની વચ્ચે જ્યારે પાણીના સેમ્પલ્સ લેવામાં આવે અને તેની અંદર કોરોનાનું સંક્રમણ સામે આવે ત્યારે ચોક્કસથી જે ચિંતા છે તે વધી શકે છે। કારણ કે જો પાણીની અંદર આ પ્રકારે સંક્રમણ સામે આવે તો જે કઈ રીતે સંક્રમણ અટકાવી શકાય, કારણ કે અનેક કહી શકાય કે ખૂબ વધુ પ્રમાણમાં જે પાણી છે તેને કઈ રીતે તેનો નિકાલ કરી શકાય, કયા એવા કેમિકલ્સ કે કઈ એવી દવાઓનો પાણીની અંદર મિલાવી શકાય કે જેથી આનું સંક્રમણ છે તે અટકાવી શકાય। જે અત્યારે 16 જેટલા સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા તેમાં મોટાભાગના સેમ્પલ્સની અંદર કોરોનાનું સંક્રમણ સામે આવ્યું છે, એટલે કે હવે આખી સાબરમતી નદીની અંદર જે આ પાણી છે તે સંક્રમિત છે તેવું સ્પષ્ટપણે કહી શકાય। પરંતુ બીજી તરફ હવે વૈજ્ઞાનિકો સેમ્પલ્સને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવશે, કયા પ્રકારનું સંક્રમણ છે, સંક્રમણના પર્સન્ટેજ કેટલા છે, તમામ બાબતોને લઈને ચકાસણી કરવામાં આવશે અને ત્યારબાદ હવે કયા પગલાં લેવા તેના પર આગળ કહી શકાય કે ધ્યાન દોરવામાં આવશે। એક તરફ જે રીતે સાબરમતીનું આ રિવરફ્રન્ટ જોઈ શકાય છે કે લાખો લીટર પાણી જેની અંદર છે અને આ પાણીની અંદર જ્યારે સંક્રમણ હોય ત્યારે કઈ રીતે આનો નિકાલ લાવવો તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। કારણ કે આજે સાબરમતી નદીનું એટલે કે આજે કદાચ આ પાણી જે છે તે સાબરમતી નદીનું પાણી પીવામાં ઉપયોગમાં લેવાતું હતું તેને કઈ રીતે અટકાવવાનું, કયા અલગ અલગ વિવિધ પરિબળો છે તેને ધ્યાનમાં રાખી હવે આ જે નિર્ણય છે તે તંત્ર લેશે। પરંતુ અત્યારે જે રીતે સેમ્પલ્સ લેવામાં આવ્યા અને સેમ્પલ્સની અંદર સંક્રમણ સામે આવ્યું, આ સંક્રમણે જે કહી શકાય કે તંત્રની ઊંઘ છે તે ઉડાડી છે, તંત્રની ચિંતામાં વધારો કર્યો છે। કારણ કે જે રીતે જો પાણીની અંદર સંક્રમણ સામે આવે તો આ સંક્રમણ અટકાવવું ખૂબ મુશ્કેલ હોય છે, પરંતુ બીજી તરફ વૈજ્ઞાનિકો જે છે, સાયન્ટિસ્ટો જે છે તે લોકો હવે આ સેમ્પલ્સના વધુ ટેસ્ટિંગ હાથ ધરશે, ટેસ્ટિંગની અંદર કેટલા પ્રમાણમાં કોરોનાનું સંક્રમણ છે અને આ સંક્રમણ લોકોમાં ફેલાઈ શકે છે કે નહીં તેને લઈને પણ ચકાસણી કરવામાં આવશે, ત્યારબાદ કોઈ ચોક્કસ પગલાં છે તે લેવામાં આવશે। બિનલ જી, આયુષ્ય, જે રીતે આપે જણાવ્યું કે વૈજ્ઞાનિકો તો ચકાસણી કરશે, પરંતુ શું લાગી રહ્યું છે કે હવે સાબરમતી સિવાય અન્ય નદીઓ જે છે જે પાણીનો સ્ત્રોત માનવામાં આવે છે, ખાસ તો પીવાના પાણીમાં તેને મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે, જેમ કે નર્મદા નદી છે કે અન્ય નદીઓ છે, તો તેમાં ટેસ્ટિંગ કરવામાં આવશે કે કેમ? અમ
बिल्कुल चौक्स बीनल हम विविध अलग अलग नदियों पानी सैम्पल्स लेवामां कारण के जे रीते जो अमदावाद साबरमती नदी पानी ना सैम्पल लेवामां सैम्पल संक्रमण सामे आव्युं होय तो जी आयुषी आयुषी आपने रोकवा मांगीश हाल अपनी साथे जोड़ाया छे पर्यावरणविद महेश पंड्या जी महेश जी जी रीते कही शकाय के साबरमती नदी मांथी हाल सैम्पल लेवामां आव्या अने ए सैम्पल नी अंदर कोरोना वायरस नुं संक्रमण जोवा मळ्युं शुं आ भयजनक होय शके आनाथी चिंतामां केटलो वधारो गंभीर घटना छे कारण के कोरोना एक चेपी रोग छे तमे सोशल डिस्टन्स नी वात करो छो तमे सेनिटाइजेशन नी वात करो छो मास्क पहेरवानी वात करो छो हवे पाणीमां मळे अने पाणी ज्यां पण जाय त्यां वायरस जाय એ પીવો એટલે પણ થાય કે પછી એ પાણી જો સિંચાઈના કામમાં વપરાય તો પણ આવે પશુ પીવે તો એના દૂધ ઉત્પાદનમાં પણ આવે એટલે સંશોધનનો વિષય છે પણ ગંભીર છે સરકારે આમાં ખૂબ જ ગંભીરતાથી તાત્કાલિક અસરથી એનું સંશોધન કરવું જોઈએ અને વૈજ્ઞાનિકોને એમાં કામે લગાડવા જોઈએ કારણ કે આની ખબર નથી પણ દૂરગામી અસર ગંભીર હોઈ શકે એટલે સરકારે એમાં બેદરકાર ના રહેવું જોઈએ લાઇટલી ના લેવું જોઈએ અને તાત્કાલિક અસરથી આની સંશોધન કરવું જોઈએ કે જેથી કરીને આવું જો કોઈ દૂરગામી અસર થવાના હોય તો અટકી જાય જી આઈઆઈટી ગાંધીનગર જે છે તે સહિતની આઠ સંસ્થાઓ કે જેને આ મુદ્દે અભ્યાસ કર્યો અને સેમ્પલ લીધા અને તેમાં સંક્રમણ મળ્યું તો આપનું શું કહેવું છે કે હવે સાવચેતીના ભાગરૂપે કયા પગલાં ભરવા જોઈએ સરકાર હંમેશા સંશોધન છોડી દે છે વચ્ચેથી હું એક ઉદાહરણ આપું જાન્યુઆરી 2019માં નર્મદા કેનાલમાં મુખ્ય કેનાલમાં પાણી કાળું થઈ ગયું અને સરકારે અધકચરો રિપોર્ટ આપીને પૂરું કરી દીધું આ બહુ ગંભીર ઘટના છે અને લાંબા ગાળાની અસરો થાય તાત્કાલિક અસરના કારણે લાંબા ગાળાની અસર થાય પાણીજન્ય રોગો થાય બીજા બધા પણ રોગો થઈ શકે પ્રાણીઓ પશુઓમાં પણ પાણી તો બધે જવાનું છે એટલે જ્યાં જ્યાં પાણી પહોંચે ત્યાં આની અસરો થાય એટલે સરકારે આને બહુ જ ગંભીરતાથી લઈને રિસર્ચ કરાવવું જોઈએ આ સંસ્થાએ જે કર્યું છે એમને તો માત્ર કોરોના છે એવું શોધ્યું પણ એનાથી શું શું થશે એ જોવાની અને ઉજાગર કરવાની જવાબદારી એ રાજ્ય સરકારને બને છે જી આપે અમને માહિતી આપી વાતચીત કરી તે બદલ આભાર તો સાબરમતી નદીમાં પાણીમાંથી સેમ્પલ લેવામાં આવ્યા જેમાં કોરોના સંક્રમણ મળ્યું આઈઆઈટી ગાંધીનગર સહિત દેશની આઠ સંસ્થા કે જે આ મુદ્દે અભ્યાસ કરી રહી છે આઈઆઈટીની સંસ્થા દ્વારા આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે સાબરમતીના પાણીથી કોરોના થવાની સંભાવના છે આયુષી આપણી સાથે જોડાયેલા છે જી આયુષી જે રીતે કહી શકે કે આપણે પર્યાવરણવિદ પાસેથી પણ મંતવ્ય લીધું તેમનું પણ કહેવું છે કે આ ગંભીર બાબત છે અને લઈને સરકારે સાવચેતી રાખીને સાવચેતીના પગલા ભરવા પડશે બિલકુલ બીનલ આ એક ચિંતાજનક સમાચાર છે કારણ કે પાણીની અંદર અને પાણીના સેમ્પલ્સની અંદર કોરોનાનું સંક્રમણ સામે આવ્યું તે કદાચ કહી શકાય કે આ ગુજરાત રાજ્યની આ પહેલી ઘટના છે અને જે યુનિવર્સિટીઓએ આનો અભ્યાસ કર્યો તેના કારણે આપણને આ માહિતી છે તે પ્રાપ્ત થઈ છે ત્યારે આ અંગેનો અભ્યાસ કરવા માટેનો વિચાર આવો તે પ્રેરણાદાયક છે કારણ કે જો આ સેમ્પલ્સ ન લીધા હોત જો સંક્રમણ સામે ન આવ્યું હોત તો કદાચ આના કારણે સંક્રમણ વધી શકત જો કહી શકાય કે લાખો લીટર પાણીની અંદરથી જો સોલ જેટલા સેમ્પલ્સ લેવામાં આવ્યા તેની અંદર મોટા ભાગના સેમ્પલ્સમાં સંક્રમણ સામે આવ્યું છે ફક્ત એકથી બે જ સેમ્પલ છે કે જેમાં સંક્રમણની માત્રા જે છે તે ઓછી સામે આવી રહી છે એટલે કે સંક્રમણ તેમાં ઓછું બતાવી રહ્યું છે પરંતુ જ્યારે આ આટલા 16 જેટલા સેમ્પલ્સ અને તે પણ અમદાવાદની સાબરમતી નદી ખૂબ મોટા કહી શકાય કે બહુ ખૂબ લાંબા સ્ક્વેર મીટરમાં ફેલાયેલી છે તમામના અલગ અલગ જગ્યાએથી 16 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે એટલે ચોક્કસથી ચિંતામાં વધારો છે આ અંગે હવે સરકારે ચોક્કસ પગલાં લેવા પડશે કઈ રીતે આ જે પાણીની અંદર જે સંક્રમણ સામે આવ્યું છે અને સંક્રમણની માત્રા કેટલી છે અને સાથે જો પાણીની અંદર કોરોના છે તો તે લોકોને સંક્રમિત કરી શકશે કે નહીં તે એક સૌથી મોટો સવાલ છે અને વૈજ્ઞાનિકોએ પણ આના પર રિસર્ચ કરવું પડશે કે જો પાણીની અંદર સંક્રમણ સામે આવે તો આનો ઉપાય શું છે આનાથી બચવા માટે કેવા પગલાં લેવા પડે એક તરફ હવે ચોમાસાની પણ શરૂઆત થઈ રહી છે આ સમય દરમિયાન જે પાણી જે છે તે કહી શકાય કે વધુ તેનું સંક્રમણ વધી શકે છે એટલે કે હવે ચોક્કસથી જે નક્કર પગલાં છે તે લેવા પડશે વૈજ્ઞાનિકોને આ અંગે જલ્દીથી જલ્દી રિપોર્ટ તૈયાર કરવા પડશે રિસર્ચ કરવી પડશે કે જો પાણીની અંદર સંક્રમણ સામે આવ્યું છે તો સંક્રમણ જે માનવીમાં ફેલાઈ શકે છે કે નહીં અને આનાથી કદાચ જે પાણીની અંદર જે
कही सकते कि मछली साथ अन्य जीवो है कई रीते नुकसान थी सके कारण के आ जे रीते पानी अंदर संक्रमण सामने आवु ये खूब चिंताजनक है। जे रीते पर्यावरण विदे कहू कि आ चिंता है खूब गंभीर है। एक तरफ पहले थी अनेक मुश्किल सामनो देश कर रो गुजरात राज्य में जी रीते अमदावादी अंदर कोरोना संक्रमण सेकेंड वेव में खूब खराब रीते सामें जो लोग है जीव गुमाव्यो थर्ड वेवनी एक दहशत सामने आ रही है। आ दहशत वच्चे जयरे पानी अंदर संक्रमण सामने आव आईआईटी गांधीनगर द्वारा आखिर सैम्पल्स से साथ अन्य घनी बड़ी यूनिवर्सिटीज से कि जमने आ जे सैम्पल्स ने लईने रिसर्च करी हती एटले कि आ रिसर्च नो जे अत्यारे रिजल्ट सामने आव्या छे अमदावादीओ माटे चिंता लईने आव्या छे। थर्ड वेव पहेला अमदावादीओ माटे आ चिंताजनक समाचार सामने आव्या छे। हवे वैज्ञानिको आना पर रिसर्च करी अने शू आनो रिजल्ट्स बहार लावे छे आ संक्रमण मानवीमां फैलाई शके छे के नहीं अने आ संक्रमणने अटकाववा माटे कया प्रकारना पगला लेवा जोईए तमाम बाबतोने लईने हवे जे रिसर्च थी थशे चर्चा थशे अने खास करीने सरकारे आंगे नक्कर पगला लेवा पड़शे अने साथे ज अन्य तो आपणी साथे जोड़ाया छे पर्यावरण निष्णांत जतिन शेठ। जी जतिन जी, जे रीते आईआईटी गांधीनगर सहित देशनी आठ संस्थाओ अभ्यास करी रही छे अने आ अभ्यास दरमियान अमदावादनी साबरमती नदीमांथी सैम्पल लेवामां आव्या सैम्पलनी अंदर कोरोना संक्रमण जाणवा मळ्युं छे आ केटलुं घातक होई शके? बिल्कुल, एक तो सारी बात है कि सरकारे आवुं कंईक काम शुरू कर्युं एटले आपणे एने अभिनंदन तो आपवा जोईए कि भाई चालो शुरू तो कर्युं कोई नहीं अने चोक्कसपणे आमां घातक होई शके कारण के आपणे जे ते वोटर बॉडी नदी तळावनी जे दुर्दशा करी छे माणसे के जाणे माणसने पोताना सिवाय बीजा कोई ए जीवसृष्टि जे छे पाणीनी जीवसृष्टि फ्लोरा ने फौना એને એને જે એના પર જે આપણે હુમલો કર્યો છે પોલ્યુશન થી એટલે એસિડના ટેન્કરો હમણાં થોડા દિવસ પહેલા તમે વાંચ્યું હતું એસિડના ટેન્કરો ઠલવા પકડ્યા હતા અને આ સતત ચાલ્યા કરે છે। 10 વર્ષમાં પહેલી વખત એવું બન્યું કે ટેન્કર પકડાય તો આ જયારે જીવસૃષ્ટિ પર આપણે હુમલો કર્યો ત્યારે એના બીજા આવા સાઈડ ઇફેક્ટ હોઈ શકે છે અને એ કોરોના સંક્રમિત થઈ શકે એવી શક્યતા ખરી કારણ કે આપણે પાણીનું જે પાણી છે એનું એને જીવંતતા એની પાણીની જીવંતતા એ લાઇવલીનેસ જ ખલાસ કરી નાખી આપણે એટલે પાણી ડેડ કરી નાખ્યું તો ડેડ જયારે માણસ પણ કોઈ પણ જીવ જયારે ડેડ થઈ જાય છે ત્યારે તેમજ આ પાણીની અંદર વસવાટ કરતા જે જીવ છે પાણી જીવ તેને પણ આની અસર થવાની સંભાવના રહેલી છે। બિલકુલ બિલકુલ, એટલે એ જીવો તો સમજો કે મરી ગયા અને પછી એનો જે કોહવાટ થાય અને એમાંથી આ જે વાયરસ છે એ વાયરસને મળી શકે છે કે એને ખોરાક મળે અને શક્ય છે કે એના કોરોનાના અને બીજા ઘણા બધા વાયરસ હોઈ શકે એટલે માણસ જાતે ખૂબ વિચારવાનું છે। આપણે માત્ર પૈસાને પાછળ જે દોટ લગાવી છે ઇન્ડસ્ટ્રીયલિસ્ટોએ એને જે પાણીને આપણે કોન્ટામિનેશન કર્યા છે એટલે ખતમ કરી રહ્યા છીએ અમે જીવસૃષ્ટિને એ બહુ જ ઘાતક હોઈ શકે છે। જી આપ જોડાયા માહિતી આપી દે બદલ આભાર। તો પર્યાવરણ નિષ્ણાંત હતા આપણી સાથે શેઠ સાહેબ કે તેમણે પણ કહ્યું કે આપણે જે રીતે પર્યાવરણને નુકસાન કરી રહ્યા છે હવે પાણીમાંથી કોરોના સંક્રમણ મળ્યું છે તે પાણીની અંદર રહેતા જીવો માટે પણ તે ઘાતક છે અને આપણી માટે પણ તે એટલું જ ઘાતક છે એટલે આગામી સમયમાં પર્યાવરણની જાળવણી ખૂબ જરૂરી છે તેવો પણ એમણે આપણને સંદેશ આપ્યો। વાત કરીએ આપણે કોરોનાની તો કોરોના સંક્રમણ જે છે તે પાણીમાંથી મળી આવ્યું છે જેને કારણે લોકોમાં ભય છે। જો કે હજુ આ આઈઆઈટી ગાંધીનગરની જે સંસ્થા છે આઠ સંસ્થાઓ છે તેના દ્વારા ભેગા મળી અભ્યાસ કરવામાં આવ્યો છે તેનો દાવો છે અભ્યાસમાં આ દાવો કરવામાં આવ્યો છે માટે ગભરાવાની જરૂર નથી પરંતુ તંત્ર આને લઈને કામગીરી જરૂરથી કરશે। હવે સેમ્પલો લેવામાં આવ્યા છે અને રોકવું કેવી રીતે તેની પણ તમામ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવશે આગામી સમયની અંદર પગલાં ભરવામાં આવશે। અમદાવાદીઓ માટે એક ચિંતાજનક સમાચાર કે સાબરમતી નદી જેને અમદાવાદનું હૃદય સમાન માનવામાં આવે છે તેના પાણીમાંથી સેમ્પલ લેવામાં આવ્યા આઈઆઈટીની સંસ્થા સાથે તેને અભ્યાસ કર્યો અને આ અભ્યાસમાં દાવો કરાયો છે કે પાણીમાંથી કોરોના સંક્રમણના સેમ્પલ મળ્યા છે। તો મ્યુનિસિપલ જે કોર્પોરેશન છે તેના દ્વારા કોઈ જાહેરાત આને લઈને કરવામાં નથી આવી। મંતવ્ય ન્યૂઝ સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે જેથી આપણે તેમની પાસેથી સત્તાવાર માહિતી મેળવી શકીએ પરંતુ હાલ સંપર્ક થઈ શક્યો નથી
અને આગામી સમયમાં કયા પગલા ભરવામાં આવશે તેને લઈને પણ કોઈ જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ હાલ જે સાબરમતીના પાણીમાંથી કોરોના સંક્રમણ મળવું જેને કારણે આ સમાચારથી તમામ લોકો જે છે તેમનામાં ચિંતા વધી છે, ખાસ તો અમદાવાદીઓ માટે ચિંતા વધી છે. અને હવે આગામી સમયમાં કયા પગલા ભરવામાં આવશે, વૈજ્ઞાનિકો તો આને લઈને અભ્યાસ કરી જ રહ્યા છે, માટે તેઓ આગામી સમયમાં શું પગલા ભરવા તેને લઈને કરશે માહિતી આપશે, પરંતુ સરકાર કે જેની જવાબદારી રહેતી હોય છે કે કયા સેમ્પલ લેવામાં આવ્યા છે તેને કઈ રીતે આગામી કામગીરી ચાલી રહી છે, પરંતુ તંત્ર અહીંયા ક્યાંક ને ક્યાંક કામગીરીમાં પાછળ જોવા મળી રહ્યું છે. તંત્રનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે મંતવ્ય ન્યૂઝ સતત, પરંતુ તેમના સંપર્કો નથી થઈ રહ્યા, કોઈ જવાબ સામે આપવામાં નથી આવી રહ્યું, એટલે કે તંત્રે હજુ સુધી આની જવાબદારી સ્વીકારી નથી, પરંતુ આગામી સમયમાં ચોક્કસથી સરકારને લઈને પગલાં ભરશે તેવી આપણે આશા રાખીએ છીએ, કેમ કે પાણીમાંથી સંક્રમણ મળવું એક ચિંતાનો વિષય છે. સંવાદદાતા રીમા દોશી આપણી સાથે જોડાયા છે. જી રીમા, સાબરમતી નદીના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા જેમાં કોરોના સંક્રમણ મળ્યું, એએમસી દ્વારા જો કે હજુ કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, વધુ વિગત આપશો? સૌથી મહત્વના અને મોટા સમાચાર કહી શકાય, કારણ કે જે રીતે અમદાવાદની સાબરમતી નદીમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા અને અલગ અલગ જે સેમ્પલો લેવામાં આવ્યા હતા તે તમામ સેમ્પલો કોરોના પોઝિટિવ આવ્યા છે, ખૂબ જ મોટો ચિંતાનો વિષય છે આ કહી શકાય, કારણ કે હજુ પણ અમદાવાદમાં બે ફ્રેન્ચવેલની મદદથી અમદાવાદવાસીઓને જે પાણી પૂરું પાડવામાં આવે છે, સાબરમતી નદીનું પાણી ફ્રેન્ચવેલની મદદથી અમદાવાદવાસીઓને પીવા માટે આપવામાં આવે છે, પરંતુ જો પરિસ્થિતિની વાત કરીએ તો અત્યાર સુધીમાં આ પાણી છે તે કેટલા લોકોએ પીધું છે, તેના ઉપર કેવી અસર નીવડી છે તે પણ ખૂબ જ મોટો પ્રશ્ન છે, કારણ કે આઈઆઈટી ગાંધીનગર દ્વારા આ તમામ જે સર્વે છે સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ટેસ્ટિંગ કરાયું હતું ત્યારે તેની વચ્ચે લોકોના જીવ ઉપર કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે, તેટલા જ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવે છે કે નથી કરવામાં આવતી તે પણ મોટો પ્રશ્ન છે, કારણ કે જે રીતે હાલ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈને કોર્પોરેશનના તમામ સત્તાધીશોની ચિંતા પણ વધી ગઈ છે, તે કહેવું ખોટું નથી. જી જી રીમા, આભાર માહિતી આપવા બદલ. તો સત્તાની પણ ચિંતા વધી છે, પરંતુ હવે આગામી સમયમાં શું પગલાં ભરવામાં આવશે તેને લઈને સત્તાવાર જાહેરાત થશે, જોકે વૈજ્ઞાનિકો આને લઈને હાલ રિસર્ચ કરી રહ્યા છે. આયુષી જે સાબરમતીથી આપણી સાથે સીધા જોડાયેલા જ હતા. જી આયુષી, જે રીતે કહી શકાય કે એમસી દ્વારા હજુ કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ આઈઆઈટી ગાંધીનગરમાં જે રિસર્ચ કરવામાં આવ્યું તેમાં દાવા કરવામાં આવ્યા છે, હવે આગામી શું લાગી રહ્યું છે કે તંત્ર આગામી શું પગલાં ભરશે? બિનલ, જે રીતે આપણે પર્યાવરણવિદનું પણ કહી શકાય કે મંતવ્ય જાણ્યા, તેમણે પણ સ્પષ્ટપણે જણાવ્યું કે હવે પર્યાવરણ પણ કોરોનાથી બાકાત નથી રહ્યું, ત્યારે ચિંતા ચોક્કસથી વધી છે, પરંતુ બીજી તરફ જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરવામાં આવે તો ત્યારે કોર્પોરેશન દ્વારા આ અંગે કોઈ પણ સ્પષ્ટતા જે છે તે નથી કરવામાં આવી રહી, કે ન તો કોઈ ચોક્કસ પગલાં લેવા માટેની હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી. આજે સંસ્થાઓ જે છે આઈઆઈટી ગાંધીનગર સહિતની 8 સંસ્થાઓ તેનો આભાર વ્યક્ત કરવો જોઈએ કે જેમણે આ સેમ્પલ્સ કલેક્ટ કર્યા અને તેમણે આ અંગેની રિસર્ચ કરવાની વિચારણા કરી અને જેમાં સામે આવ્યું કે હવે પર્યાવરણ પણ કોરોનાના સંક્રમણથી બાકાત નથી રહ્યું. જે રીતે 16 જેટલા સેમ્પલ્સ પોઝિટિવ આવવા એટલે કે ચિંતા ચોક્કસથી થાય આની, કારણ કે એક તરફ જે રીતે આપણું પર્યાવરણ છે તે હાલ અત્યારે સુરક્ષિત નથી, ખાસ કરીને જે નદી છે, તળાવ છે, જે વોટર બોડીઝ છે તે પણ હવે ડેમેજ થઈ રહી છે, ખાસ કરીને જ્યારે સાબરમતીની વાત કરવામાં આવે તો સાબરમતી નદીનું પાણી પણ પ્રદૂષિત છે, તેમાં પણ કેમિકલ કહી શકાય કે ઘણા બધા કેમિકલ યુક્ત પાણીના કારણે નદીનું પાણી છે તે પણ અત્યારે ખૂબ ખરાબ થઈ રહ્યું છે. આની વચ્ચે જ્યારે સેમ્પલ્સ કલેક્ટ કરવા, સેમ્પલ્સમાં આ પ્રકારે જે કોરોના સંક્રમણ સામે આવ્યું ત્યારે આ સંક્રમણને અટકાવવા માટે હવે કેવા પગલાં લેવા અને લઈને રિસર્ચ કરવી પડશે, પરંતુ જ્યાં સુધી રિસર્ચના કોઈ પણ ચોક્કસ નિર્ણય સામે ન આવે, રિસર્ચનું રિઝલ્ટ ન સામે આવે ત્યાં સુધી અમદાવાદીઓએ ચિંતા ચોક્કસથી કરવી પડશે અને સાબરમતી નદીના આ પાણીથી સંક્રમણ માનવીમાં કઈ રીતે ફેલાય છે તે માટે પણ હવે વૈજ્ઞાનિકોએ વધુ ઊંડાણપૂર્વક રિસર્ચ કરવી પડશે. આઈઆઈટી ગાંધીનગર સહિતની 8 સંસ્થાઓ આમાં કામે લાગી ગઈ છે, પરંતુ જ્યારે તંત્રની વાત કરવામાં આવે, સરકારની વાત કરવામાં આવે તો તે લોકો જાણે કે ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારે જ્યારે રિપોર્ટ્સ આવી ગયા છે, આઈઆઈટી ગાંધીનગરનો રિપોર્ટ તૈયાર છે, પરંતુ તેમ છતાં પણ આ અંગે ચિંતા ન દાખવવી, કોઈ પણ પગલાં ન લેવા તે કહી શકાય કે આ જે ખૂબ જ ગંભીરતાનો અભાવ છે તે સરકારમાં સામે આવ્યો છે. તો સાથે જ અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશન કે જેને પણ આ સાબરમતી નદીની અંદર જ્યારે સંક્રમણ સામે આવ્યું કોરોનાનું, તે છતાં પણ કોઈ પણ પગલાં નથી લેવામાં આવ્યા, ન તો કોઈ કમિટી બનાવવામાં આવી, ત્યારે હવે ક્યારે આ કમિટીની બનાવવામાં આવશે? જી આશી, સમગ્ર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ આભાર. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગ ઇન કરો www.mantavyanews.com પર. નમસ્કાર.